અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત બિપરજોય હવે અતિ પ્રચંડ બની રહ્યું છે, જેને લઈને લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં જગતનો નાથ કાળિયો ઠાકોર આ સંકટને ટાળશે તેવી લોકોમાં શ્રદ્ધા રહેલી છે. કારણ કે જ્યારે જ્યારે પણ ગુજરાત પર કોઈ પણ પ્રકારની કુદરતી આફત આવી છે ત્યારે જગત મંદિર ઉપર બે ધજા ચડાવવામાં આવી છે. ત્યારે ગઈકાલે બિપરજોય વાવાઝોડાને પહોંચી વળવા જગત મંદિરના શિખર પર બે ધજા ચડાવવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિર પર સલામતીના કારણે જૂની ધજાને તેમજ રાખીને નીચે બીજી ધજા ચડાવાઈ છે. તો આવો જાણીએ દ્વારકાધીશ મંદિર પર બે ધજા ચડાવવા પાછળનું શું મહત્વ રહેલું છે. જગતનો નાથ કાળિયો ઠાકોર આ બિપરજોય વાવાઝોડાના સંકટને ટાળશે તેવી શ્રદ્ધાથી દ્વારકાધીશ મંદિરમાં બે ધજા ચડાવવામાં આવે છે. સામાન્ય રીતે વાત કરવામાં આવે તો દ્વારકા જગત મંદિરના શિખર પર દરરોજ 5 ધજા ચડાવવામાં આવે છે. ત્યારે ગઈકાલે સવારે ધજા ચડાવ્યા બાદ તેના બાદના નંબરની ધજા પહેલાની ધજા સાથે જ ફરકાવવામાં આવી હતી. દ્વારકાની વાત કરીએ તો દ્વારકા વિસ્તારમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી કે સમસ્યા ઉદ્ભવી છે ત્યારે દ્વારકાવાસીઓએ કાળિયા ઠાકર પર ખૂબ જ શ્રદ્ધા રાખી આવેલી મુસીબત કે સમસ્યા દૂર કરવા માટે જગત મંદિરના શિખર પર બે ધજા એક સાથે ચડાવવામાં આવી છે. જ્યારે અહીંના રહેવાસીઓનું માનવું છે કે જગત મંદિરના શિખર પર બે ધજા એક સાથે ચડાવતા ભગવાન દ્વારકાધીશ અહીંના લોકો પર આવેલી મુસીબતને દૂર કરે છે. આ પૌરાણિક માન્યતાને અહીંના વડીલો તથા ભૂદેવોનું માને છે. આ પહેલા પણ આ જ રીતે ભગવાન દ્વારકાધીશના જગત મંદિરના શિખર પર એક સાથે બે ધજા ચડાવવામાં આવી છે. ગઈકાલે એક સાથે બે ધજાના દર્શનનો લાભ ભક્તોને મળ્યો હતો. ब्यूरो रिपोर्ट, GTV न्यूज़.